ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને બાળ મિત્રો? કમ્પ્યુટરની અંદર છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 કમ્પ્યુટરના ભાગો, તેની અંદર ઇનપુટ માટેના સાધનો જોયા હતા, કીબોર્ડ અને માઉસ, પછી સીપીયુ જોયેલું. હવે આજનો ટોપિક છે આઉટપુટ માટેના સાધનો. દરેક વિદ્યાર્થી બુકમાં ધ્યાન આપશે. આઉટપુટ મેળવવા માટે મોનિટર અને પ્રિન્ટરનો ઉપયોગ થાય છે, આથી તેમને આઉટપુટ માટેના સાધનો કહે છે. તમે લોકો પહેલા ધોરણ, બીજું ધોરણ કે ત્રીજું ધોરણ ત્યાં સુધી તમે લોકો પેઇન્ટ કરતા, તો તમે જે પેઇન્ટ કરો છો તે આપણને મોનિટરની સ્ક્રીન ઉપર દેખાય છે. હવે એ પેઇન્ટ જે તમે કરેલું છે તે તમારે કાગળિયા પર જોતું હોય, તમારી બુકમાં છાપવું હોય, તો આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે આઉટપુટ માટેના સાધનો બે છે, મોનિટર અને પ્રિન્ટર. બીજા નંબરનો પેરેગ્રાફ, મોનિટર સીપીયુ દ્વારા તૈયાર કરાયેલ આઉટપુટને દર્શાવે છે. આઉટપુટને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે, મેં કીધું તે રીતે. તમે કાંઈ પણ પેઇન્ટની અંદર ચિત્ર દોરો છો તો તમારે કોમ્પ્યુટરની અંદર તમારું આઉટપુટ બતાવવું છે, તમે જે દોર્યું છે તે તમારે બતાવવું છે, તો આપણે મોનિટરનો ઉપયોગ કરીએ છીએ. ને એ જ વસ્તુને જ્યારે તમારે કાગળ ઉપર લેવું છે ત્યારે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ પ્રકારની છાપણી આપણે કાગળ પર કરવી હોય, લખાણ છે, ચિત્ર છે, કોઈ પણ વસ્તુ, ત્યારે આપણે પ્રિન્ટરનો ઉપયોગ કરીએ છીએ. આમાં પહેલું છે મોનિટર. ટીવીના પડદા જેવા દેખાતા સાધનને મોનિટર કહે છે. અહીં આપેલ ચિત્ર આપણને પહેલી ઘામાં ટીવી જેવું દેખાશે, તો જે ટીવી જેવું દેખાય છે તે શું છે? મોનિટરની સ્ક્રીન છે. ટીવીની જેમ મોનિટર પણ ચાલુ કે બંધ કરવાનું બટન તથા પ્રકાશ ઓછો વધતો કરવાનું બટન હોય છે. જેવી રીતે ટીવીની અંદર તમારે ટીવીને ઓન ઓફ, ચાલુ કે બંધ કરવાના બટન હોય છે, તેવી જ રીતે મોનિટરની અંદર પણ નીચેની સાઈડમાં અથવા તો સાઈડમાં મોનિટરની સ્ક્રીનને ચાલુ કરવાનું અથવા તો બંધ કરવા માટેના બટન્સ હોય છે, તેમજ પ્રકાશ ઓછો વધતો કરવાનું બટન હોય છે. રિઝોલ્યુશન, આપણે મોબાઈલમાં બ્રાઇટનેસ વધઘટ કરી શકીએ છીએ, તેવી જ રીતે મોનિટરની અંદર પણ કોમ્પ્યુટરની સ્ક્રીનની આપણે બ્રાઇટનેસ, પ્રકાશને ઓછો વધતો કરી શકીએ છીએ. બીજા પેરેગ્રાફમાં, કોમ્પ્યુટરમાં જ્યારે તમે ડેટા દાખલ કરો છો ત્યારે તમે જે કંઈ ટાઈપ કરવા ટાઈપ કરતા જાઓ છો તે મોનિટર પર દેખાય છે. આથી તમે ડેટા બરાબર ટાઈપ કર્યો છો કે નહીં તે ચકાસી શકાય છે, અને જો કોઈ ભૂલ હોય તો તે તમે સહેલાઈથી સુધારી શકો છો. આપણે કીબોર્ડમાંથી કાંઈ પણ ટાઈપિંગ કરીએ છીએ, કાંઈ પણ લખીએ છીએ, તો આપણે ભેગા ભેગા મોનિટરની સ્ક્રીન ઉપર જોતા જાય છીએ, ચેક કરતા જાય છીએ કે મેં જે સ્પેલિંગ લખેલો છે તે બરોબર છે કે નહીં, સ્પેલિંગમાં કંઈ ભૂલ નથી ને. તમે કોમ્પ્યુટરનો સ્પેલિંગ લખો છો તો આપણે કોમ્પ્યુટરનો સ્પેલિંગ લખીને તરત મોનિટરની સ્ક્રીનની સામે જોઈને ચેક કરી લઈએ છીએ કે મેં જે કોમ્પ્યુટરનો સ્પેલિંગ લખેલો છે તે બરોબર છે કે નહીં, અને જો તેમાં ભૂલ નીકળે તો આપણે ફરીથી તેને ઇરેઝ કરીને, મતલબ કે પૂછીને ફરીથી સાચો સ્પેલિંગ લખી શકીએ છીએ. તમે જાણો છો તેમ સીપીયુ ઇનપુટને પ્રોસેસ કરીને આઉટપુટ આપે છે, જે મોનિટર પર દેખાય છે. આપણે કાંઈ પણ કમ્પ્યુટરમાં ઓપન કે ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં આપણે જે કમાન્ડ આપીએ છીએ કે સ્ટાર્ટમાંથી ઓલ પ્રોગ્રામ્સ, ઓલ પ્રોગ્રામ્સમાંથી એસેસરીઝ, એસેસરીઝમાંથી પેઇન્ટ, તો આ જે બધી પ્રોસેસ કરે છે સ્ટાર્ટથી લઈને પેઇન્ટ સુધી બધી જે પ્રોસેસ છે એ તે ઇન્ટરનલી પ્રોસેસ કોની અંદર થશે? સીપીયુની અંદર થશે. ને સીપીયુ પેઇન્ટને કમાન્ડ આપશે એટલે પેઇન્ટ બસ આપણને મોનિટરની સ્ક્રીન ઉપર દેખાય છે. તેનો પછીનો પેરેગ્રાફ, મોનિટર એક વાયર દ્વારા સીપીયુ બોક્સ સાથે જોડાયેલું હોય છે. મોનિટર
આપણે ગયા સેમેસ્ટરમાં ભણી ગયા હતા વાયર વાળું અને વાયર વગરનું. વાયર વગરનું હોય તેને આપણે વાયરલેસ કીબોર્ડ અથવા તો માઉસ કહીએ છીએ. વાયર વગરનો મતલબ શું છે? તમારી મોનિટરની સ્ક્રીન તમારા કરતાં ઘણી બધી દૂર હોય તો તમે કીબોર્ડને દૂર લઈ જઈ શકીને પણ તમે ટાઈપિંગ કરી શકો છો. જ્યારે વાયરવાળું કીબોર્ડમાં શું હોય છે કે વાયરનો એક છેડો કીબોર્ડમાં ભરાવેલો હોય છે, જ્યારે બીજો છેડો સીપીયુની અંદર ભરાવેલો હોય છે. પહેલું આ જોયું આપણે મોનિટર. તેના પછીનું છે પ્રિન્ટર. સીપીયુ દ્વારા તૈયાર થયેલ માહિતી કે આઉટપુટ મોનિટર પર દેખાય છે. તમે જે કાંઈ પણ સીપીયુ દ્વારા માહિતી તૈયાર થાય છે, આપણે જે કાંઈ પણ કમાન્ડ આપી છીએ, સૂચના આપી છીએ, તેને લગતી કાંઈ પણ માહિતી તૈયાર થઈને જે આઉટપુટ દર્શાવવું છે તે કાં તો પ્રિન્ટર દ્વારા દર્શાવશે કાગળ ઉપર છાપીને, કાં તો મોનિટરની સ્ક્રીન ઉપર આપણને દેખાય છે. અહીં આપણને પ્રિન્ટર લેસર પ્રિન્ટરનો ચિત્ર આપેલું છે. પ્રિન્ટરની મદદથી આઉટપુટને કાગળ પર છાપી શકાય છે. પ્રિન્ટર શબ્દો તેમજ ચિત્રો છાપી શકે છે. પ્રિન્ટરની મદદથી તમે કાગળ ઉપર છાપી શકો છો. કેવા પ્રકારનું? તો કે ચિત્રો અને શબ્દો બંને પ્રકારનું તમે કલરવાળું અને કલર વગરનું, મતલબ કે કલરફુલ અને બ્લેક એન્ડ વ્હાઈટ બંને પ્રકારનું તમે પ્રિન્ટરની વડે કાગળ પર છાપી શકો છો. આજે જે તમારી બુક આવે છે, હું કોમ્પ્યુટરમાં તમારી બુક આખી લખી લઉં ને એ પછી મારે કાગળ ઉપર જોતી હોય તો તમારી કોમ્પ્યુટરની બુકની અંદર ચિત્ર પણ છે, લખાણ પણ છે. તો આ બંને વસ્તુ છે તેની કાગળ ઉપર હું પ્રિન્ટ કાઢી લઉં અને સ્ટેપલ મતલબ કે પેક કરી લઉં તો મારે એક સ્વાધ્યાય પોથી રેડી થઈ જશે. તો કોમ્પ્યુટરની અંદર પ્રિન્ટરમાં તમે શબ્દ અને લખાણ અને ચિત્ર ત્રણેય વસ્તુ છાપી શકો છો. પ્રિન્ટર એક વાયર દ્વારા સીપીયુ બોક્સ ચાલુ હોય છે. મેં કીધું તે રીતે પ્રિન્ટરમાં વાયરનો એક છેડો સીપીયુમાં ભરાવેલો હશે, જ્યારે બીજો છેડો પ્રિન્ટર મશીનની અંદર ભરાવેલો હશે. આ હતા આપણે આઉટપુટ માટેના સાધનો. એક કે વસ્તુ સોફ્ટ કોપી કે જે તમને મોનિટરની અંદર દેખાય છે, અને બીજું છે હાર્ડ કોપી મતલબ કે પ્રિન્ટર કે જે તમે કાગળિયા ઉપર લખાણ કે ચિત્ર બંને કલરવાળું અને કલર વગરનું બંને છાપી શકો છો. ફટાફટ એકવાર રિવિઝન કરી લઈ. ધોરણ 4 અહીંયા આપણે અનુક્રમણિકા આપેલી છે. પાઠ 2 કમ્પ્યુટરના ભાગો. કમ્પ્યુટરના 3 કાર્યો છે મુખ્ય, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. ઇનપુટ માટેના સાધનો કયા છે? કીબોર્ડ અને માઉસ કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરની અંદર લખી શકીએ છીએ. પ્રોસેસિંગ, આપણે જે કંઈ પણ કમ્પ્યુટરને સૂચના આપે છે તે સાંભળવાનું કામ કોણ કરશે? સીપીયુ મતલબ કે પ્રોસેસિંગ યુનિટ કરશે. અને પ્રોસેસિંગ યુનિટ આપણે જે સૂચના આપી છે તેનું પરિણામ દર્શાવવાનું કોણ કરશે કામ? આઉટપુટ મતલબ કે મોનિટર અને પ્રિન્ટર. ઇનપુટ માટેના સાધનો કયા છે? કીબોર્ડ અને માઉસ. પ્રોસેસિંગ માટેના સાધન કયા છે? સીપીયુ. અને આઉટપુટ માટેના સાધનો કયા છે? મોનિટર અને પ્રિન્ટર. બાળકો, આપણે અહીંયા ચેપ્ટર નંબર 2 પૂરું કરીએ છીએ. ત્યાર પછી છે સ્વાધ્યાય, જેની અંદર ખાલી જગ્યા આપેલી છે. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નામ લખો, પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 3 અ અને બ જોડકા જોડો. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેશે અને ન સમજાય તો મને પૂછશે. અહીંયા આપણે ચેપ્ટર નંબર 2 પૂરું કરીએ છીએ. દરેક વિદ્યાર્થી એકવાર વ્યવસ્થિત રીતે વાંચી લેશે.